હડપ્પન સંસ્કૃતિના પ્રતીક સમાન ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે ઉજળા સંજોગો. રાપરના વિશ્વ પ્રસિદ્ધ સિંધુ સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. તેવા રાપરથી 110 કિલોમીટર દૂર આવેલા ખડીર દ્વીપ સમૂહના ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે ઉજળા સંજોગો ઊભા થયા છે. આગામી 20 દિવસ સુધી યુનેસ્કોની એક સમિતિ ધોરાવીરા ખાતે આવી પહોંચશે અને સતત 20 દિવસ સુધી ધોરાવીરામાં રિસર્ચ કરશે, જેમાં હડપ્પન સિવિલિયન સાઇડ વન વિભાગના ફોરિસિયલ પાર્ક તેમજ અન્ય સાઇટ ઉપર રિસર્ચ કરાશે. સતત 20 દિવસ સુધી આ ટીમ સંશોધન, અધ્યયન અને ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે રિપોર્ટ કરશે. આ ટીમમાં 11થી વધુ દેશના પ્રતિનિધિઓ ટીમમાં હોવાનું જાણવા મળેલ છે. ધોળાવીરા અને આસપાસના તમામ વિસ્તારમાં ટીમ સંશોધન કરશે અને પ્રવાસીઓને સંશોધન કરતા લોકો માટે આવવા જવા માટે તેમજ રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે રિપોર્ટ તૈયાર કરાશે. આ ધોરાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય તો સમગ્ર ખડીર વિસ્તારની કાયાપલટ થઈ જશે અને વિકાસના દ્વાર ખુલી જશે. ગડુલી, સંતલપુર તેમજ રાપર ધોરાવીરા એકલબો બકડા સહિતના માર્ગોનું નવીનીકરણ થશે અને નજીકના રેલવે સ્ટેશન ચિત્રોડની જે અત્યારે કાયાપલટ થઈ રહી છે તે ધોરાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સમાવવા માટે થઈ રહી છે. તો આગામી સમયમાં બાલસર લોદ્રાણીના વિસ્તારમાં એરપોર્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. વર્લ્ડ હેરિટેજમાં ધોરાવીરા સાથે ખડીર દ્વીપ સમૂહના ફોરેસ્ટલ પાર્ક, સનસેટ પોઈન્ટ તેમજ રણ વિસ્તાર તેમજ વન્ય પ્રાણીઓના અભયારણ્ય વિસ્તારમાં વિકાસના ઉજળા સંજોગ ઉભા થયા છે. આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવીણડીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોરાવીરા આવેલી યુનેસ્કોની ટીમને સતત તમામ સાઇટમાં તે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તો તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ ધોરાવીરાની મુલાકાત લઈ ચૂક્યા છે અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને સચિવ કક્ષાના અધિકારીઓ મુલાકાત લીધી છે અને આ સિંધુ ઘાટીના પુરાતન નગર ધોરાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.